ચાલો હવે પર્યાવરણમાં આપણે આજે જોવાનું છે. તો ચાલો બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે પર્યાવરણમાં આપણે પાઠ 7 આવેલા છે. તમને ખબર છે કે પાઠ કયા આવેલા છે? 7. પાઠ 7માં આપણે અમે રિયાની મુસાફરી આપણે પાઠ 6 શીખી ગયા છીએ. તો અહીંયા હવે શું આવે છે? પાઠ 7માં રિયાની ટ્રેન મોડી પડી. હવે શું પડી છે? મોડી. રિયાની જ વાત આવી છે. રિયાની ટ્રેન મોડી પડી. આપણે શીખી ગયા ને રિયા વિશે, રિયાને જિયાને. તો એ રિયાને જિયા એ લોકો ફરવા જાય છે, એ તમે આપણે બધા શીખી ગયા છે. રિયાની મુસાફરી. તો અમે મુસાફરી એટલે શું? તમને ખબર જ છે કે મુસાફરી એટલે આપણે ફરવા માટે જઈએને શું કહેવાય છે? મુસાફરી કહેવાય છે. જ્યારે આપણે ટ્રેન ગાડી કે બસમાં જઈએ છીએ કે બધે કશે આપણે ધાર્મિક સ્થળોએ જઈએ અથવા ગમે તે આપણે જઈએ છીએ ફરવા માટે, તો આપણે શું કહીએ છીએ? મુસાફરી કહીએ છીએ. તો અમે મુસાફરી માટેના વિવિધ વાહનોમાં ટ્રેન એ વધુ સુખાકારી અને સગવડવાળું સાધન મનાય છે. એ ટ્રેનમાં આપણે જઈએ એટલે આપણને એમાં બધી વસ્તુ આપણને મળી રહેશે. આપણને સુવાની જગ્યાથી માંડીને બધી વસ્તુ, ખાવા પીવાથી માંડીને બધી આપણને વસ્તુઓ મળી રહે છે. તો ટ્રેનની મુસાફરી માટે ટિકિટનું પહેલેથી જ બુકિંગ કરાવવામાં આવે છે. જો પહેલેથી બુકિંગ કરાવવામાં આવે છે અથવા જો તે જે તે સમયે જ ટિકિટ લઈને મુસાફરી કરી શકાય છે. ટિકિટનું પહેલેથી જ બુકિંગ કરવા જોઈએ. મોટા સ્ટેશને કે જ્યાં એડવાન્સ બુકિંગ થતું હોય તેવા સ્ટેશને જવું પડે છે. હવે રેલવે ટિકિટનું ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરી શકાય છે. અમે આપણે જ્યારે ઓનલાઈન પણ આપણે એડવાન્સ બુકિંગ કરી શકીએ છીએ. આપણે મુસાફરી કરવા માટે જવું હોય ત્યારે આપણે પહેલેથી જ એને બુકિંગ કરાવેલી હોય છે, એટલે આપણે આરામથી જઈ શકીએ છીએ, મુસાફરી કરી શકીએ છીએ. ટ્રેનમાં મુસાફરી કરતાં આ કે આપણે ઘણીવાર આપણે પહેલાં ઓનલાઈન નહીં કરી શકીએ તો આપણે શું કરતા? રેલવે સ્ટેશને જતા, જે મોટું સ્ટેશન હોય છે, આપણે સુરતમાં છે, વલસાડ છે, એવા મોટા સ્ટેશને જઈએ છીએ. તો મોટા સ્ટેશને આપણે જતા તો રેલવે ટિકિટનું ઓનલાઈન એડવાન્સમાં કરી શકતા. અથવા હવે જો ટ્રેનમાં મુસાફરી કરતાં થોડીક બાબતોને કાળજી રાખવાની હોય છે. જ્યારે આપણે ટ્રેનમાં જઈએ છીએ ત્યારે આપણે અમુક વસ્તુથી કાળજી રાખવાની હોય છે. તો જો ટ્રેનમાં ગંદકી કાળજી રાખવાની મુસાફરીની ફરજ બને છે. જો આપણે ટ્રેનમાં મુસાફરી કરતાં તો થોડીક બાબતોની કાળજી રાખવાની આપણી મુસાફરોની ફરજ બને છે. જેમ કે ટ્રેનમાં ગંદકી કરવી નહીં. જો ટ્રેનમાં ગંદકી કરવી નહીં. બીજું શું આવે છે? વધેલો નાસ્તો ટ્રેનમાં ઢોળી દેવો નહીં. જે આપણે લઈ જઈએ છીએ નાસ્તો એ ટ્રેનમાં આપણે ઢોળવાનો નહીં. પાણીનો જો હવે ત્રીજું, પાણીનો જગ અથવા બોટલ સંભાળીને રાખવા, જેથી પાણી ઢોળાય નહીં. જેથી આપણું પાણી ઢોળાય નહીં. આપણા સામાનની કાળજી રાખવી, તેને સાચવવો જોઈએ. આપણી વ્યવસ્થા જળવાય તેમ આપણી સાથે મુસાફરી કરનાર, જો આપણી વ્યવસ્થા જળવાય તેમ આપણી સાથે મુસાફરી કરનાર બીજા મુસાફરની વ્યવસ્થાની પણ કાળજી રાખવી જોઈએ. ટ્રેનના દરવાજે લટકીને મુસાફરી કરવી નહીં. આપણે ઘણીવાર શું કરીએ છીએ કે ટ્રેન આવવાની હોય અથવા ટ્રેન આપણે આવી હોય ને, જો બહુ ભીડ હોય છે, વધારે ભીડ હોય ત્યારે આપણે ઘણીવાર શું કરીએ છીએ કે વધારે ભીડના લીધે આપણે ટ્રેનમાં આપણે બહારથી લટકીને જઈએ છીએ. પણ એવું કરવું ન જોઈએ. એટલા માટે આપણે દરવાજે લટકીને ન જવું જોઈએ. ઘણીવાર પડી જતા હોય, ટ્રેનના પાટામાં આવી જઈએ છીએ ત્યારે આપણું મોત પણ થઈ જઈએ છીએ. જો ટ્રેનમાં આપણી ટિકિટ સંભાળીને રાખવી જોઈએ. ટ્રેનમાં આપણે જઈએ છીએ ત્યારે આપણી પોતાની ટિકિટને સંભાળીને રાખવી જોઈએ. ટિકિટ ચેકર આવે ત્યારે તેને આપણે બતાવવી જોઈએ. જો આપણી પાસે ટિકિટ ન હશે તો ટિકિટ ચેકર આવશે તો આપણને દંડ લેવામાં આવશે. રેલવેમાં મુસાફરી કરતા સમયે આપણે રેલવેના નિયમોનું અનુસર કરવું જોઈએ. ને ટિકિટ આપણાથી ખોવાઈ ગઈ હોય તો આપણાથી
તો શું થશે, આપણને નિયમોનું પેલું દંડ લેશે, આપણે ટિકિટ ચેક કરાવશે, એ વધારાના પૈસા આપણી પાસે લઈ જાય છે. જો જવાબદાર નાગરિક તરીકેની ફરજોનું આપણે પાલન કરવું જોઈએ. આપણે જ નાગરિકો છે એટલે આપણે જ એનું ફરજનું પાલન કરવું જોઈએ. નદીઓ પર પુલ બાંધીને સડક માર્ગ અને રેલવે માર્ગ બનાવવામાં આવેલા છે, તો જેથી આપણે સહેલાઈથી નદી પાર કરી મુસાફરી કરી શકીએ છીએ. મુસાફરી કરવી હોય, જો આપણે ઘણીવાર ટ્રેનમાં જતા હોય છે, તાપી આવેલી છે, તાપી નદી, એમાં પુલ બનાવેલો છે, અથવા જ્યારે આપણે બરોડા જઈએ છીએ ત્યારે આ આવે છે ને નર્મદા ડેમ, આ કેટલો મોટો છે, તે એવા એ બધા ડેમ આવે છે, એના ઉપરથી વાહનો જતા હોય છે, આપણે મુસાફરી સરળતાથી કરી શકીએ છીએ. જો રેલવે માર્ગ સીધો હોવાથી વચ્ચે આપણે ડુંગરાળ પ્રદેશો વચ્ચે વચ્ચે બોગાદ બનાવીને રેલવે માર્ગ બનાવવામાં આવે છે. આમ નદી, તળાવ, સરોવર, ખીણો, ડુંગર પ્રદેશ વગેરેમાંથી રેલવે માર્ગ પસાર થાય છે અને આપણે તેમાં સગવડતા ભરી મુસાફરી કરી શકીએ છીએ. આપણા દેશમાં વિભિન્નતાઓ એકતા છે. જો આપણા દેશમાં છે ને વિભિન્નતામાં એકતા છે. લોકોનો પોશાક, બોલી અને ખોરાક જુદા જુદા હોય છે, બધું બધાને અલગ અલગ હોય છે. લોકોનો પોશાક એટલે કપડાં, બોલી, જો આપણે કપડાં પણ બધાને અલગ હોય છે અને આપણી બોલી પણ અલગ હોય છે. બધા અલગ અલગ બોલે છે, કોઈ મરાઠી બોલે છે, કોઈ હિન્દી બોલે છે, કોઈ ગુજરાતી બોલે છે, કોઈ બીજી કોઈ ભાષા બોલે છે, એટલે બધી ઘણી બધી ભાષાઓ આવેલી છે, એટલે એ પણ બધા જુદા જુદા હોય છે અને ખોરાક પણ અલગ અલગ હોય છે. પરંતુ દેશમાં ભાઈચારાની ભાવનાથી બધા જ લોકો જોડાયેલા હોય છે, બધા સાથે એક હોવું જોઈએ. વિવિધતામાં એકતાના સાચા દર્શન ભારતમાં જોવા મળે છે. જો ચલો હવે આપણે પાઠ પર આવીએ છીએ. આજ તમને મેં ખાલી એની ચર્ચા કરી કે ટ્રેનમાં જઈએ છીએ ત્યારે આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ, ટ્રેન કેવી ક્યાં નદીને પાર કરીએ છીએ ત્યારે શું હોય છે, ઉપર પુલ બનાવેલો હોય છે, સડક માર્ગ હોય છે અથવા રેલ માર્ગ હોય છે. જો સડક માર્ગ એટલે આપણે જે આપણા વાહનો જતા એ મોટર કાર, ગાડી, એ બધા એ સડક માર્ગ કહેવામાં આવે છે. તો જો રિયાની ટ્રેન મોડી પડી તો હવે ધ્યાનથી સાંભળો. 29 મે હવે અહીંયા કેટલા વાગ્યા છે, 5 વાગેલા તમને દેખાય છે અને પૂરેપૂરા 5 વાગેલા દેખાય છે. મોટો કાંટો 12 પર છે અને નાનો કાંટો 5 પર છે. તો હું જાગી ગઈ, હવે ધ્યાનથી સાંભળો, હું જાગી ગઈ. અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ પર ઊભી હતી, અમારી ટ્રેન કોઈ પ્લેટફોર્મ પર ઊભી હતી. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો સામેની દિવાલ પરની ઘડિયાળમાં સવારના 5 વાગ્યાનો સમય દેખાતો હતો. ઘડિયાળમાં કેટલા વાગ્યાનો સમય દેખાતો હતો? 5 વાગ્યાનો સમય દેખાતો હતો. તેની બાજુમાં એક થાંભલા પર ગોળ પાટિયામાં વડોદરા જંકશન લખેલું હતું. શું લખેલું હતું? વડોદરા જંકશન લખેલું હતું. ભાઈ હજુ સૂતો હતો. ભાઈ શું કરતો હતો? હજુ સૂતો હતો. માઇકમાં સૂચના આપવામાં આવી રહી હતી કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવાવાળી અને આવવાવાળી તમામ ટ્રેનો 2 કલાક મોડી ચાલશે. શું સૂચના આપવામાં આવી હતી? કે વડોદરાથી સુરત, વલસાડ, વાપી, મુંબઈ તરફ જવા કેટલા કલાક મોડી ટ્રેન છે? 2 કલાક મોડી છે. તો પપ્પાએ કહ્યું, તમે બ્રશ કરી લો, ત્યાં સુધીમાં હું ચા લઈને આવું. એના પપ્પા શું કહે છે રિયાને, કે તમે બધા બ્રશ કરી લો, હું તેટલે થોડી વારમાં ચા લઈને આવું છું. તો અમે સવારની પ્રાતઃ ક્રિયાઓ પતાવી એટલામાં પપ્પા ચા લઈને આવ્યા અને મમ્મીએ થેપલા, ખાખરા અને બિસ્કિટ નાસ્તા માટે કાઢ્યા. અમે ચા નાસ્તો પતાવ્યો ત્યાં સુધીમાં અજવાળું થઈ ગયું. જો ચા નાસ્તો પૂરો એ લોકોએ પૂરું કર્યું ત્યાં સુધીમાં શું થઈ ગયું? અજવાળું થઈ ગયું છે. હજુ ટ્રેનને ઉપાડવાની ઘણી વાર હતી.
પપ્પાએ કહ્યું, ચાલો તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું. શું કહે છે પપ્પા? કે તમને રેલવે સ્ટેશનની સુવિધાઓ બતાવું. જે અહીંયા રેલવે સ્ટેશન પાસે કઈ કઈ સુવિધાઓ છે એ બતાવવા માટે કોણ લઈ જાય છે? પપ્પા લઈ જાય છે. હજુ ટ્રેન જવાની વાર છે, ઘણો ટાઈમ છે એટલા માટે. તો હું અને મારો ભાઈ પપ્પા સાથે ટ્રેનમાં નીચે ઉતર્યા. હું અને મારો ભાઈ શું કર્યું છે? પપ્પા સાથે ટ્રેનમાં નીચે ઉતર્યા. પપ્પા શું કરવા માટે લઈ જાય છે? ટ્રેનની બધી સુવિધાઓ જોવા માટે લઈ જાય છે. તો પપ્પાએ અમને ટિકિટ બારી અને ટિકિટ ચેકરની રૂમ અને પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન જેવી સુવિધાઓના સ્થળો બતાવ્યા. શું બતાવ્યું છે? જો ટિકિટ બારી બતાવી છે, ટિકિટ ચેકરનો રૂમ બતાવ્યો છે, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ અને ટોયલેટ, બાથરૂમ, પીવાના પાણીની સુવિધા અથવા ચા નાસ્તાની કેન્ટીન, એ બધું એના પપ્પાએ બતાવ્યું છે. તો એક પ્લેટફોર્મ પરથી, જો એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટેની સીડીવાળા પુલ ઉપરથી અમે જોયું તો સ્ટેશન ઉપર ઘણી બધી ટ્રેન ઊભેલી જોવા મળી. સ્ટેશન ઉપર કેટલી બધી? ઘણી બધી ટ્રેનો ઊભેલી જોવા મળી. રેલવેના કર્મચારીઓ પાઇપ વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા અને ટ્રેનની સફાઈ કરતા જોવા મળ્યા. કેટલાક સફાઈ કામદારો પાટાની આસપાસના સફાઈ કરતા જોવા મળ્યા. જે પાટાની આસપાસ બધું કચરું પડેલું હોય અથવા આમ તેમ બધું ગંદકી હોય એ બધી સાફ કરતા જોયા છે. સ્ટેશન પર ફરવામાં સમય ક્યાંય પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. જો સ્ટેશન પર બધી વસ્તુઓ જોવામાં અને એ લોકોએ બધી સુવિધા જોવામાં અને ટાઈમ જતો રહ્યો પણ એ લોકોને ખબર ન પડી. મને રેલવેની સુવિધાઓ વિશે ખૂબ જ જાણવા મળ્યું. ખરેખર બહુ જ મજા આવી. મેં કેટલીક સુવિધાઓના ફોટા અને વિડીયો પપ્પાના મોબાઈલમાં લીધા. શું કર્યું છે? એણે બધા ફોટાઓ પાડ્યા છે અને પપ્પાના ફોનમાં વિડીયો પણ એ બધા એણે કરી લીધા છે. ચલો હવે આવતા આ સવાલ જવાબ છે તે આવતા નેક્સ્ટ પીરિયડમાં હું તમને કરાવીશ. ચલો બાય, હવે ફરી પાછા મળીશું.